હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજે આપણે જે રેસિપી બનાવવાના છે એ બ્રેકફાસ્ટ અને ડિનર માટે બેસ્ટ છે આ રેસિપીમાં જે મેથીયા મરચાંની રેસીપી છે એ ગોલ્ડન રેસીપી કહીશ કે પચાસ વરસ જૂની છે પચાસ વરસ જૂની આ રેસિપી મારી મમ્મીએ મને શીખવાડી અને તમારી જોડે શેર કરી રહી છું છ મોટા ભાવનગરી મરચાં લીધા છે ધોઈ લીધા છે આ રીતે વચ્ચે કાપો મૂકી અંદરના બધા બીયા કાઢી લેવાના છે આ સ્ટબ કરવો ખૂબ જ જરૂરી છે બધા બીયા એના કાઢી લઈશું હવે બીજી બાજુ આપણે એક મોટી ચમચી ભરીને મેઝરિંગ સ્પૂનની વન ટેબલ સ્પૂન મેથીના દાણા લેવાના છે એક વઘાર્યું લઈશું દાણા શેકી લઈશું મેથીના દાણા આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી એને સરસ શેકવાના છે થોડી થોડી વારે હલાવતા રહીશું દાણા થોડા પોપઅપ થવા માંડશે ફૂટવા માંડશે ગેસ બંધ કરી દઈશું અને પછી એને ઠંડા થવા માટે મૂકી દઈશું આ દરમિયાનમાં આપણે જે મરચાં તૈયાર કર્યા છે એને સરખી રીતે શેકી લઈએ જેના માટે એક પૌળું પેઇન લેવાનું છે પેઇનમાં આપણે બેથી અઢી ચમચી જેટલું તેલ લેવાનું છે એની અંદર મરચાં એડ કરતા જઈશું અને બધા મરચાં આપણે સરસ ગુલાબી કલરના થાય ત્યાં સુધી શેકી લઈશું મરચાંના ડીટા રાખવાના છે એટલે ડીટું પકડીને જ મરચું ફેરવતા જવાનું ફાવે આ રીતે તવીમાં કે પછી લોડીમાં થોડું તેલ મૂકીને આ રીતે બધા સરસ મરચાં આપણે શીકી લેવાના છે ઉપર આ રીતે થોડું ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને થવા દેવાના છે મરચાં થોડા થશે એટલે એ પોચા પડી જશે અને એ રીતે પરફેક્ટ તૈયાર થયેલા મરચાંમાં બસ પછી આપણે ફક્ત બે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું અને મસ્ત આપણા મેથીયા મરચાંનો સંભારો તૈયાર થઈ જશે આ મેથી મરચાંનો સંભારો ખાસ કરીને સાંધાના દુખાવા જેને હોય કોન્સ્ટિપેશન રહેતું હોય ડાયાબિટીસ હોય એ બધા માટે બેસ્ટ છે કેન્સર સામે લડવાની પણ તાકાત આપે છે ઠંડા પડેલા મેથી દાણાને આ રીતે ખલદસ્તામાં કરકરા વાટી લેવાના છે ક્વોન્ટિટી વધારે હોય તો મિક્સરમાં પણ તમે પૂસ બટન દબાવીને વાટી શકો છો આ વટેલા મેથી દાણાનો મસાલો આપણે એ કેરેટો બોટલમાં ભરીને પણ રાખી શકીએ છીએ અને ઈચ્છા થાય ત્યારે ઝટપટ મેથીયા મરચાં બનાવી શકીએ છીએ તો દર દરો પાવડર તૈયાર છે આ રીતે શેકેલા મરચાં ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું મેથીયાનો પાવડર એક ચમચી જેટલો એક ટી સ્પૂન જેટલો મેં એડ કર્યો સાથે સાથે પાંચ ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે મીઠું સિંધો મીઠું કે રેગ્યુલર જે તમે ખાતા હોય એ મીઠું લઈ શકો છો હલાઈને બધું મિક્સ કરી દઈશું અને બસ આપણા આ મેથીયા મરચાં તૈયાર છે ફક્ત બે જ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા પણ ખૂબ જ સરસ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવી આ મેથી મરચાંની રેસીપી પચાસ વરસથી પણ જૂની આ મેથીયા મરચાંની ગોલ્ડન રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે જે મેથીનો કરકરો પાવડર આપણે વાટીને તૈયાર કર્યો છે એ થોડો વધ્યો છે એને એરટાઇટ બોટલમાં ભરી લઈશું અને વાર જ્યારે બી મરચાં બનાવશે હશે ત્યારે એને ઉપયોગમાં લઈશું સાથે સાથે અહીંયા આપણે મલ્ટીગ્રેન ભાખરી બનાવવાના છે જે બનાવવા માટે અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે સાથે સાથે અહીંયા જુવારનો લોટ પાકપ બાજરીનો લોટ પાકપ અને એક મોટી ચમચી ભરીને રાગીનો લોટ લેવાનો છે મલ્ટીગ્રેન ભાખરી જેને વજન ઉતારવું છે એના માટે બેસ્ટ છે રેગ્યુલર તમે આ મલ્ટીગ્રેન ભાખરી ખાશો તો ચોક્કસથી વજન ઓછું થશે મીઠિયા મરચાંની સાથે આ મલ્ટીગ્રેન ભાખરી ખૂબ જ સરસ લાગતી હોય છે મેં થોડું મીઠું એડ કરી દીધું એટલે ભાખરીમાં થોડી મીઠાવાળી ભાખરી હશે તો ખાવાની વધારે મજા આવે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે લોટને સરખી રીતે મોઈ લેવાનો છે તેલમાં ભાખરીમાં થોડું મોણ આગળ પડતું હોય છે એટલે થોડું વધારે તેલ એડ કરવાનું તેલના બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો સરખી રીતે લોટને તેલમાં મોહી લેવાનો છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને એકદમ કઠન ભાખરીનો લોટ તૈયાર કરીશું લગભગ અડધો કપ જેટલું પાણી આપણને જોઈશે અને આપણને જોઈએ પરફેક્ટ ભાખરીનો લોટ તૈયાર થઈ જશે પાણી આ રીતે થોડું થોડું એડ કરતા જવાનું છે એટલે લોટ ઢીલો ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટને સરખી રીતે કેળવવો અને રેસ્ટ આપવો પણ ખૂબ જ જરૂરી છે એટલે એકવાર લોટ બધો ભેગો થઈ જાય એટલે પંદર મિનિટ માટે એને આપણે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું મલ્ટીગ્રેન ભાખરીમાં તમે જોયું તો બાજરી જુવાર અને રાગી જે ગ્લુટન ફ્રી લોટ છે અને એ ખાસ કરીને આપણને વજન કંટ્રોલ રાખવામાં ખૂબ જ હેલ્પ કરે છે ડાયાબિટીઝના પેશન્ટ માટે પણ બેસ્ટ છે લોટ બધો ભેગો થઈ ગયો છે બસ હવે એને પંદરેક મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું પંદરેક મિનિટ થઈ જાય પછી લોટને સરખી રીતે કેળવી લઈશું મસળી લઈશું થોડો સ્મૂથ કરી લઈશું અને એના એક સરખા લુવા કરી દઈશું લગભગ પાંચ ભાખરી બનશે ભાખરી થોડી જાડી કરવાની છે એટલે લુ થોડું મોટું વાળવું જ્યારે બી આપણે મલ્ટીગ્રેન લોટ બાંધતા હોય ત્યારે જરૂર જેટલો જ લોટ બાંધવો અને બંધાયેલો લોટ વપરાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું કે લોટ એકવાર વધારે બંધાઈ જાય અને પછી તમે ફ્રીજમાં મૂકશો તો એ કાળો પડી જશે અને અનનેસેસરી વેસ્ટેજ થશે આ રીતે સરખી રીતે કિનારો બાંધતા જવું અને જાડડી ભાખરી વણી લેવી ગરમ થયેલી તવીમાં એને મૂકી દેવી કલાડી પર પણ બનાવશો તો વધારે મીઠી લાગશે આજે હું લોખંડની તવીમાં બનાવી રહી છું એક પડખું થોડું આછું ગુલાબી કલરનું થાય એટલે એને પલટાવી દઈશું બીજી બાજુ થોડું વધારે ઘેરું થાય પછી એને ડસ્ટરની મદદથી તવી ઉપર જ શેકી લઈશું ભાખરી બનાવતી વખતે ગેસ થોડો આ રીતે મીડિયમ હાઈ જ રાખવાનો છે ભાખરીને સરસ ગોલ્ડન કલરની શેકી અને પછી ખાસ કરીને એની ઉપર ઘી ચોપડવું ઘી ચોપડેલી ભાખરી મેથીયા મરચાં જોડે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે તો ફ્રેન્ડ્સ જેને સાંધાના દુખાવા છે ડાયાબિટીસ છે હાર્ટની પેશન્ટ છે કે પછી ઓબેસિટી એટલે કે મોટાપણું છે બધા માટે બહુ જ પરફેક્ટ આ ઘીવાળી મલ્ટીગ્રેન ભાખરી અને સાથે મરથિયા મરચાં બેસ્ટ કોમ્બિનેશન બ્રેકફાસ્ટ અને ડિનર માટે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો જો તારે જો સુપર સહેલ્યા ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી